હીરાબાગ વરાછા વિસ્તારનું એકમાત્ર સેન્ટર જેમાં તમને મળશે પરિણામલક્ષી સારવાર. દર્દીને ભૂતકાળમાં થયેલા દુખાવા અને અત્યારની તકલીફોની વ્યક્તિગત તપાસ કરી સચોટ નિદાન કરવામાં આવે છે. સામાન્ય રીતે જોવા મળતા સ્નાયુના દુખાવા જેમ કે ગરદન, કમર અને સાંધાના દુખાવા જેમ કે ખભા અને ઘૂંટણ તથા સાંધા બદલાવ્યા બાદની સારવાર ડ્રાય નીડલિંગ, ટેપિંગ તથા કસરતોથી કરવામાં આવે છે. પેરાલિસિસ પછી અને બાળ લકવામાં થતી શારીરિક અને માનસિક ખોળખાપણ દૂર કરવાની કસરતો વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે છે. દર મહિનાના પહેલા સોમવારે ફ્રી નિદાન કેમ્પ, એક્સપર્ટ ડોક્ટરની ટીમ અને પેકેજ સુવિધા ઉપલબ્ધ. સહયોગ 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 ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર એક્સપેન્ડ યોર હોરાઇઝન. નમસ્કાર દર્શક મિત્રો, હું છું નાઝનીન કૌકાવાલા. ગુજરાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના વિશેષ કાર્યક્રમમાં આપણે એક વિશેષ વ્યક્તિને મળવાના છે. હા દર્શક મિત્રો, અને વિશેષ વ્યક્તિનું નામ છે ડોક્ટર આફરીન જાસાણી. ડોક્ટર આફરીન એક ફિઝિયોથેરાપિસ્ટ છે અને સાથે સાથે હીરાબાગ વરાછા વિસ્તારમાં તેઓ સહયોગ ફિઝિયોથેરાપી અને ફિટનેસ સેન્ટર છેલ્લા 2 વર્ષથી ચલાવી રહ્યા છે. સાથે સાથે જો વાત કરીએ તો તેઓ દર્દથી પીડિત વૃદ્ધાશ્રમ હોય, અનાથાશ્રમ હોય, આંધળા બહેરા બાળકો હોય, રક્તપિત્તના દર્દીઓ હોય, આ તમામ ક્ષેત્રોમાં તેઓ જાગૃતિ અભિયાન પણ ચલાવ્યા છે અને એને કારણે જ સુરત શહેરની અંદર તેઓ ખાસા લોકપ્રિય પણ બન્યા છે. તો વધારે સમયને લેતા ડોક્ટર આફરીન, આપનું આજના વિશેષ કાર્યક્રમમાં સ્વાગત છે. નમસ્કાર. સૌથી પહેલો પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે જ્યારે આપ એક ફિઝિયોથેરાપિસ્ટ છો ત્યારે તમારા મતે ફિઝિયોથેરાપીનું આપણા જીવનમાં શું મહત્વ છે, શું કહેશો? ફિઝિયોથેરાપીનું મહત્વ એ રીતના છે, આજે આપણી સોસાયટીમાં લોકોને એવું લાગે છે કે ફિઝિયોથેરાપી યા તો જે ફિઝિયોથેરાપિસ્ટ છે એ માત્ર ને માત્ર કસરતવાળા ડૉક્ટર છે. એનો મતલબ લોકોને એવું લાગે છે કે ફિઝિયોથેરાપિસ્ટ એટલે એ આવશે, કસરત કરાવશે અને ચાલ્યા જશે. પણ એ એક અવેરનેસ આપણે લાવવાની જરૂર છે કે ફિઝિયોથેરાપિસ્ટનું કામ એટલું જ નથી હોતું કે એ ખાલી કસરત કરાવીને જતા રહે છે. આપણે જો મહત્વ ઇમ્પોર્ટન્સ ફિઝિયોથેરાપીનું આપણે જો સમજવાની કોશિશ કરીએ તો દરેક ફિલ્ડમાં ફિઝિયોથેરાપીનું એક અલગ અલગ ઇમ્પોર્ટન્સ છે. જેમ કે આપણે કોઈ ન્યુરો કેસથી જો શરૂઆત કરીએ તો ન્યુરોના કેસમાં એવું હોય છે કે સપોઝ કોઈ પેશન્ટ છે કે જેને પેરાલિસિસનો આંચકો આવ્યો છે, કોઈ સ્ટુડન્ટ છે જેને રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં એવું કોઈ ઇન્જરી થઈ છે કે એના બ્રેનમાં કોઈ તકલીફ પડી છે, તો એ બધા જ કેસીસમાં ફિઝિયોથેરાપીનો એક મહત્વનો રોલ છે. જેમ કે એનું પ્રોફેશન એવું છે કે એ ટીચર છે, બરાબર, તો પણ એનું ખાલી મહત્વ એટલું નથી હોતું કે એ કસરત કરાવશે ફિઝિયોથેરાપિસ્ટ અને જતા રહેશે. પણ ફિઝિયોથેરાપિસ્ટનો રોલ એમાં એવો હોય છે કે એ વ્યક્તિને એ પ્રોફેશન સુધી પાછા લઈ જવું. જેમ કે વ્યક્તિ ટીચર છે તો એના પેરાલિસિસ પછી જેમ એ રિકવર થાય છે તો એના પછીથી એને કસરત કરાવી, એને ચાલતા કર્યા, એને બેસતા ઉઠતા શીખવાડ્યા, એને એમની રોજની એક્સરસાઇઝ કરતા શીખવાડી, એમને જમતા શીખવાડ્યું, એના પછી એમને ફરીથી એમના પ્રોફેશનમાં રિટર્ન કઈ રીતના કરવું એ પણ એક ફિઝિયોથેરાપિસ્ટનો રોલ છે. જેમ કે એ ટીચર છે તો એમને બ્લેકબોર્ડ પર લખતા કઈ રીતના શીખવું એ આપણે એમને શીખવાડીએ છીએ, આપણે એમને નોટબુકમાં પેપર એમને ચેક કરવા છે તો એ કઈ રીતના કરવું એ આપણે એમને શીખવાડીએ છીએ. એના પછી જો આપણે બીજું જોઈએ કે કોઈ પેશન્ટને કોઈ ઓર્થો કેસ છે, સપોઝ કે કોઈને ફ્રેક્ચર થયું છે, કોઈને ઘૂંટણના સાંધા બદલાવ્યા છે, તો એ સર્જરીનો એમાં 50-60% રોલ હોય છે અને એના પછીનો જે 50% રોલ હોય છે એ ફિઝિયોથેરાપિસ્ટનો હોય છે. જેમ કે રિપ્લેસમેન્ટ કરાવ્યું, કોઈ સર્જરી કરાવી, કોઈ ફ્રેક્ચર થયું, એક્સિડન્ટ થયું, એના પછી જે રોલ હોય છે એ ફિઝિયોથેરાપિસ્ટનો હોય છે. કેમ કે પગ વળતો નથી, સ્નાયુ એકદમ નબળા થઈ ગયા હોય છે, તો એ વ્યક્તિએ ફિઝિયોથેરાપિસ્ટ લેવું જરૂરી છે. ફિઝિયોથેરાપી કસરત ફિઝિયોથેરાપિસ્ટના અંડરમાં લેવું એ જરૂરી છે. જો એટલું આપણને ઇઝી લાગતું હોય કે આપણે કસરત ઘરે શીખી લેશું ને કરી લેશું તો એ એટલું આસાન નથી હોતું. કેમ કે ફિઝિયોથેરાપિસ્ટ એક એવો કોર્સ છે કે જે 4.5 વર્ષનો કોર્સ હોય છે અને એ ફિઝિયોથેરાપિસ્ટ સ્ટુડન્ટને હરેક વસ્તુ ડિટેલમાં શીખવાડવામાં આવી હોય છે. જેમ કે તમારા સ્નાયુ ક્યાંથી નીકળે છે, ક્યાં જઈને એનું એન્ડ થાય છે, એના પછી એનું કામ શું હોય છે, એ કઈ રીતના કામ કરે છે, અને જો એને કોઈ પ્રકારની ઈજા થઈ તો એ વ્યક્તિને એને એ જે સ્નાયુ છે એને ફરીથી રિકવર કેવી રીતના કરવું અને એને ફરીથી એના કામ ઉપર કેવી રીતના લાવવું એ બધું એક ફિઝિયોથેરાપિસ્ટને એક ડિગ્રી દ્વારા શીખવાડવામાં આવે છે. પછી જો આગળ આપણે એના મહત્વની વાત કરીએ તો બાળકોમાં જે રોગ જોવા મળે છે, જેમ કે કોઈ બચ્ચાને સેરિબ્રલ પાલ્સી થયું છે, કોઈને ડાઉન સિન્ડ્રોમ થયું છે,
કોઈને કોઈ બાળકો એવા હોય છે કે જેનામાં લેટ ગ્રોથ થાય છે, જેમ કે બાળક એના પૂરતા સમય પર એ ચાલતા કે બેસતા કે વાત કરવા નથી શીખતું, ત્યારે માત્ર ને માત્ર ફિઝિયોથેરાપી એક એવો સબ્જેક્ટ છે કે એને હેલ્પ કરી શકે છે. જેમ કે કોઈ બાળક છે જે 12 મહિના ઉપર થઈ ગયું તો પણ એ બેસતા નથી શીખતું, એ ચાલતા નથી શીખતું, તો એમાં માત્ર ને માત્ર ફિઝિયોથેરાપિસ્ટ જ એને હેલ્પ કરી શકીએ છે. અમે એ બાળકને બેસતા શીખવાડીએ છીએ, કઈ રીતના એને પડખું ફરવું એ શીખવાડીએ છીએ, કઈ રીતના એને ચાલતા શીખવાડવું એ બધું એક ફિઝિયોથેરાપિસ્ટ જ એને શીખવાડે છે. આગળ આપણે વાત કરીએ તો સ્પોર્ટ્સ ઇન્જરી, તમે જોયું હશે કે તમે ક્રિકેટ જોવો, તમે વોલીબોલ જોવો, ફૂટબોલ જોવો, કોઈ પણ પ્રકારનો સ્પોર્ટ્સ હોય તો એમાં પણ ફિઝિયોથેરાપિસ્ટનો ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. પણ જો આપણને એવું લાગતું હોય કે સ્પોર્ટ્સ રમ્યા અને પછી એને વાગ્યું પછી જ ફિઝિયોથેરાપિસ્ટનો રોલ હોય એવું નથી, પરંતુ પ્રી ટ્રેનિંગમાં પણ ફિઝિયોથેરાપિસ્ટનો જ સૌથી મહત્ત્વનો રોલ હોય છે. જેમ કે એને પ્રી ટ્રેનિંગ આપવું, કોઈ રનર છે, કોઈ બેડમિન્ટન પ્લેયર છે તો રનરના પગ એકદમ સ્ટ્રોંગ હોવા જરૂરી છે. જે બેડમિન્ટન પ્લેયર છે એના શોલ્ડર્સ અને હેન્ડ્સ એકદમ ગ્રીપ એની એકદમ સ્ટ્રોંગ હોવી જરૂરી છે. તો એ એક ફિઝિયોથેરાપિસ્ટને જ ખબર હોય છે કે કયા સ્નાયુને કેટલી મજબૂતી આપવી, કયા સ્નાયુને ન આપવી, એનું કાર્ડિયો કેવી રીતના બિલ્ડઅપ કરવું, એ બધું એક ફિઝિયોથેરાપિસ્ટ જ શીખવાડી શકે છે. બીજું ઇમ્પોર્ટન્સ આપણે વાત કરીએ તો કોઈ પેશન્ટ આઈસીયુમાં છે, એને કોઈ રેસ્પિરેટરી ડિસઓર્ડર છે, કોઈ શ્વાસની તકલીફ છે અને આઈસીયુમાં એડમિટ છે, તો એ જ્યારે ફેફસામાં કફ જમા થાય છે તો આપણે એક ચેસ્ટ ફિઝિયોથેરાપી કરીને ટ્રીટમેન્ટ આવે છે કે એ માત્ર ને માત્ર એ ફિઝિયોથેરાપિસ્ટ જ શીખવાડી શકે છે. અને એ ફેફસામાં કફ ના જમા થાય અને એ પેશન્ટ જલ્દીથી જલ્દી રિકવર થઈને બહાર આવે એ ફિઝિયોથેરાપિસ્ટ મેક શ્યોર કરે છે. બીજું વાત આવે છે કે બર્ન્સ, કોઈ પેશન્ટને કોઈ એવું થયું કે કોઈ જલી ગયું, કોઈ એવું ઇન્સિડન્ટ થયું એમની સાથે, તો જ્યારે એની મેડિકલ ટ્રીટમેન્ટ પતે છે, એને જે રેસ્ટ ફેસ પતે છે, એના પછી એની સ્કિન, એની ચામડી એકદમ જકડાઈ ગઈ હોય છે, તો એ ફિઝિયોથેરાપિસ્ટ એને સ્ટ્રેચિંગ આપીને, એના સ્નાયુને તાકાત આપીને એને ફરીથી એક સારી લાઈફ જીવવાનું મહત્ત્વ આપે છે. છેલ્લે આપણે વાત કરીએ તો સાયકોલોજીકલી પેશન્ટ સૌથી વધારે એક ફિઝિયોથેરાપિસ્ટ સાથે અટેચ હોય છે. તમે કોઈ બીજા ડૉક્ટર પાસે જાઓ તો તમે કદાચ એમની સાથે 5 થી 10 મિનિટ સ્પેન્ડ કરતા હશો, પણ ફિઝિયોથેરાપિસ્ટ એક એવી ફિલ્ડ છે કે પેશન્ટ અમારી સાથે 40-45 મિનિટથી વધારે 1 કલાક સુધી પેશન્ટ અમારી સાથે રહે છે. તો એક સાયકોલોજીકલ જે પેશન્ટને હોય છે કે મને આ તકલીફ છે, મારે આ તકલીફમાંથી કઈ રીતના બહાર આવું, બીજા ઘણા બધા પેશન્ટને ફેમિલીઝ ઇશ્યુઝ પણ હોય છે જેના લીધે એને મેન્ટલ એટલું બધું સ્ટ્રેસ હોય છે, તો એ પેશન્ટ જ્યારે અમારી સાથે વાતચીત કરે છે ત્યારે એ પછી એને, એટલે સૌથી વધારે પેશન્ટ અમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરતું હોય છે. તો અમે ફિઝિયોથેરાપિસ્ટનો એક સૌથી મહત્ત્વનો રોલ સાયકોલોજીકલ ડિસઓર્ડરમાં પણ હોય છે. જી દર્શક મિત્રો, એવી રીતે ખૂબ સરસ માહિતી ડોક્ટર આફરીને આપી અને સાથે એ વાત પણ કરી કે જે રીતે ફિઝિયોથેરાપી જે હોય છે એનો મૂળ જે ઉદ્દેશ્ય અને મૂળ જે હેતુ હોય છે એ હોય છે કે વ્યક્તિને એના વ્યવસાય તરફ પાછો વાળવામાં આવે, ત્યારે ડોક્ટર આફરીન દર્શક મિત્રોને એ પણ જાણવાનું ચોક્કસપણે ગમશે કે જ્યારે ફિઝિયો જે થેરાપી છે તે કયા કયા ક્ષેત્રમાં ફેલાયેલું છે, કયા કયા ક્ષેત્રમાં સંકળાયું છે અને સાથે સાથે એવા કયા કયા વ્યવસાય કરતા છે જેણે ફિઝિયોથેરાપીને અપનાવી છે અને હાલ તેઓ પોતાના રોજિંદા જીવનમાં પણ ફિઝિયોથેરાપીનો ઉપયોગ કરી રહ્યા છે સ્વસ્થ રહેવા માટે, શું કહેશો? ફિઝિયોથેરાપી કયા કયા ક્ષેત્રમાં છે એ આપણે એક 2 કે 3 લાઈનમાં ડિસ્ક્રાઇબ નહીં કરી શકીએ. એ ખૂબ જ એક વાસ્ટ ફિલ્ડ છે. ફિઝિયોથેરાપી એક જ એવી ફિલ્ડ છે કે માત્ર ફિઝિયોથેરાપિસ્ટને બધી જ ચીજનું નોલેજ હોય છે, બોન્સથી લઈને મસલ્સ, બચ્ચાઓનું જે જીરિયાટ્રિક ફિલ્ડ હોય છે બધું ફિઝિયોથેરાપિસ્ટને એનું ઇમ્પોર્ટન્સ ખબર હોય છે. બીજું આપણે પ્રોફેશન વાઇઝ જોવા જઈએ તો સૌથી પહેલાં સ્પોર્ટ્સમાં મહત્ત્વ છે. સૌથી વધારે તમે કોઈ ક્રિકેટ કે એવું જોતા હોય ત્યારે કોઈ પણ પ્લેયરને કંઈ ઇન્જરી કે એવું કંઈ થાય ત્યારે તમે જુઓ છો કોઈ એક વ્યક્તિ છે જે ફટાફટ બેગ લઈને અંદર એ પ્લેયર પાસે જાય છે, તો એ કોણ હોય છે? એ ફિઝિયોથેરાપિસ્ટ હોય છે. અને એને એટલું સક્ષમ બનાવે છે, એટલી ફટાફટ એને રિકવરી આપે છે કે એ ફરીથી એનું સ્પોર્ટ્સ કન્ટિન્યુ કરી શકે અને એ ગેમ આખી એની પૂરી કરી શકે. બીજું તમે કોઈ ડાન્સર્સ જુઓ, ડાન્સર્સમાં જે પણ એ મૂવમેન્ટ કરતા હોય બધી જ મૂવમેન્ટમાં ફિઝિયોથેરાપીનો રોલ છે. ડાન્સ કરતા કરતા કોઈ ઈજા થાય છે અથવા ડાન્સ પહેલાં અમુક જે ક્લાસીસ છે એમાં સ્ટ્રેચિંગ એવું આવતું હોય છે કે સ્ટ્રેચિંગને એવું એક્સરસાઇઝ કરે, એના પછી જો એ ડાન્સ પરફોર્મ કરે તો એને ઇન્જરી થવાના ચાન્સીસ એકદમ ઓછા થઈ જાય છે. એના પછી આપણે જોઈએ તો જે કમ્પ્યુટર વર્કર્સ છે
એ લોકોએ કન્ટિન્યુઅસલી કોમ્પ્યુટરની સામે કામ કરવાનું હોય છે. તો કોમ્પ્યુટરની સામે જ્યારે એમ કામ કરે છે તો ફિઝિયોથેરાપિસ્ટ એને એકચ્યુઅલમાં એ સમજાવી શકે છે કે તમારું ટેબલ કઈ હાઇટ પર હોવું જોઈએ, તમારું ફેસ કઈ હાઇટ પર હોવું જોઈએ, તમારા હેન્ડ્સ તમારે કેવી રીતના પ્લેસ કરીને રાખવા જોઈએ, તમારી ચેરની હાઇટ કઈ હોવી જોઈએ, એ બધું એક ફિઝિયોથેરાપિસ્ટ એમને ડિટેલમાં સમજાવી શકે છે. બીજું આપણે જોઈએ તો ડાયમંડ વર્કર્સ છે આપણા સુરતમાં, એ લોકોનું કન્ટિન્યુઅસ એવું કામ હોય છે કે એ લોકો એમની નેક નીચે રાખીને કામ કરવું પડતું હોય છે. તો અમે ઘણા બધા પેશન્ટ એવા જોઈએ છે કે જે વ્યક્તિઓ 10 વર્ષ કે 15 વર્ષથી વધારે આ ફિલ્ડમાં કામ કરે છે, એ લોકોને નેકના દુખાવા, હાથમાં દુખાવા આવા, એ બધા દુખાવાનો ટ્રેન્ડ હવે બહુ વધારે પડતું વધી ગયું છે. એનો એક મેઇન ઇમ્પોર્ટન્ટ એ છે કે ડેલીની આપણી જે રૂટીન છે એમાં આપણે એક્સરસાઇઝ નથી રાખતા. જો ડેલી રૂટીનમાં અમુક એક્સરસાઇઝ આપણે કરવાનું રાખીએ તો આ બધી વસ્તુઓ જે આ બધા દુખાવા છે એ ઘણી બધી રીતના ઓછા થઈ શકે છે. બીજું આપણે જોઈએ તો હાઉસવાઇફ છે જે સૌથી મોટું પ્રોફેશન છે હાઉસવાઇફનું. તો એ હાઉસવાઇફ જે કામ કરતા હોય છે એ લોકોની જે કામ કરવાની રીત છે, અમુકવાર પોતા મારવાની રીત એવી હોય છે, અમુકવાર કોઈ વસ્તુ તમે ઉપરથી ઉંચકવા જાઓ ત્યારે તમારા ખભામાં અચાનકથી કોઈ આંચકો આવી જાય છે, અમુકવાર તમે વાસણ જે રીતના ધોતા હોય એ રીત નથી સારી હોતી. તો અમે એવા કેસીસ હવે જોઈએ છે કે બાલ્ટી ઉંચકવા ગયા, પોતું મારવા ગયા અને આ વસ્તુ થઈ ગઈ, અચાનકથી કમરમાં દુખાવો થઈ ગયો. તો એ બધી વસ્તુમાં ફિઝિયોથેરાપી ઇમ્પોર્ટન્ટ છે કે એ વ્યક્તિને ખબર હોવી જોઈએ કે મારે આ વસ્તુ આ રીતના કરવાની છે, મારે આ ડોલ આ રીતના ઉંચકવી જોઈએ, તો એને ઇન્જરીના ચાન્સીસ એટલા ઓછા થઈ જાય છે. બ્યુટિશિયન્સ જે હોય છે, બ્યુટી પાર્લરમાં જે ફિમેલ્સ વર્ક કરતી હોય છે, એ લોકોએ પણ લાંબા સમય સુધી ઊભા રહેવાનું હોય છે, એ લોકોએ એ લોકોનું વર્ક આખો દિવસ નેક નીચું રાખીને કરવાનું હોય છે, તો એ લોકોને પણ આ બધા દુખાવા ઘણા બધા થતા હોય છે. એની પછી આપણે જોઈએ તો મોટી મોટી જે ફેક્ટરીઝ હોય છે તો ત્યારે એ લોકોએ બહુ હેવી વજન ઉંચકીને કામ કરવાનું હોય છે. અમુક ફેક્ટરીઝ એવું હોય છે કે જ્યાં એ લોકોએ વજન ઉંચકીને કામ કરવું પડે છે, ત્યાં પણ ફિઝિયોથેરાપી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જી ચોક્કસપણે, જ્યારે આપ વાત કરી રહ્યા છો ફિઝિયોથેરાપીના મહત્વની, ત્યારે એક ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ચોક્કસપણે આપને એ પણ પૂછવા માંગીશ કે જ્યારે આપ કહી રહ્યા છો કે રોજિંદા જીવનમાં જે ગૃહિણીઓ છે એમના કામ કરવાની રીત ખોટી હોય છે અને તેને કારણે પણ તેમને ઘણીવાર દુખાવા થતા હોય છે, તો લોકો માટે ભવિષ્યમાં આપ શું કરવાની ઈચ્છા ધરાવો છો? ભવિષ્યમાં મારી ઈચ્છા એવી છે કે અત્યારે જેમ લોકોને ખબર નથી કે ફિઝિયોથેરાપિસ્ટ આટલું બધું કામ કરી શકે છે અને લોકોના જીવનને આટલી સારી રીતના પેન ફ્રી બનાવી શકે છે, તો મારી એવી ઈચ્છા છે કે લોકોને એ વસ્તુ ખબર પડે કે ફિઝિયોથેરાપિસ્ટનો તમારી રોજિંદગી જીવનમાં બહુ મોટો રોલ છે. એ મારી ખાસ મારી ઈચ્છા છે કે બધા જ લોકોને ખબર હોવી જોઈએ કે ફિઝિયોથેરાપીનું મહત્વ શું છે. કોઈ પણ એ લેડીઝ હોય કે કોઈ પણ કોમ્પ્યુટર વર્કર્સ હોય, બધાને એક ઇમ્પોર્ટન્ટ ખબર હોવી જોઈએ કે ફિઝિયોથેરાપી એકચ્યુઅલમાં છે શું અને ફિઝિયોથેરાપિસ્ટ કરે છે શું. એટલે જે અત્યારે સોસાયટીનું જે માઇન્ડસેટ છે કે ફિઝિયોથેરાપી માત્ર ને માત્ર કસરતવાળા છે, એ લોકો કસરત નહીં કરાવશે તો પણ અમે ઘરે કરીને અમે સાજા થઈ જશું, એ જે માઇન્ડસેટ સોસાયટીનું છે એ મારે બ્રેક કરવું છે. એની જ સાથે સાથે અમે લોકો અવેરનેસ કેમ્પેન્સ પણ કરીએ છીએ અમારા ક્લિનિક પર. એવરી મંથ, એવરી 2 મંથલી અમે લોકો ફ્રી અવેરનેસ ચેકઅપ યા ફિર કેમ્પ એ રીતના રાખીએ છીએ કે લોકોને ખબર પડે કે તમને એકચ્યુઅલમાં તકલીફ સેના લીધે છે. અમે એ લોકોને ઘરે એક્સરસાઇઝ કરવા માટે અમુક એક્સરસાઇઝ શીખવાડી દઈએ છીએ કે તમે એટલીસ્ટ આટલી એક્સરસાઇઝ ડેલી રૂટીનમાં કરો તો તમને ફરીથી આ દુખાવા નહીં આવે. જી ચોક્કસપણે દર્શક મિત્રો, જો ચર્ચાને આગળ વધારવામાં આવે તો ડોક્ટર આફરીન, એક પ્રશ્ન આપણે એ પણ પૂછવા માંગીશ કે જે આજકાલ સૌથી મહત્વની અને સૌથી મોટી જો કોઈ સમસ્યા હોય તો એ છે ગૂંથણનો દુખાવો. તો ગૂંથણ જે છે એનું સ્ટ્રક્ચર કયા પ્રકારનું હોય છે? ઘૂંટણના સ્ટ્રક્ચરની જો આપણે વાત કરીએ, જેને આપણે ની કહીએ છીએ, એની જો આપણે વાત કરીએ તો એ સૌથી કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર હોય છે આપણી બોડીનું અને સૌથી મોટો જે જોઈન્ટ હોય છે આપણી બોડીનો તે ની જોઈન્ટ હોય છે. ની જોઈન્ટ બેઝિકલી 2 જોઈન્ટથી બને છે. એની ઉપર આ રીતના એક હાડકું આવે છે અને એક હાડકું નીચે આ રીતના આવે છે અને આ રીતના ની જોઈન્ટ બનતો હોય છે અને જે આ રીતના આપણને મૂવમેન્ટ આપે છે. એની ઉપર જે આપણી ઘૂંટણની ઢાંકણી હોય છે એ અહીંયા આ રીતના જોડાયેલી હોય છે. બીજું કે ઘૂંટણની અંદર કાર્ટિલેજ આવે છે કે જે ફાઇબ્રસ પ્લાસ્ટિક જેવું એક ટીશ્યુ હોય જેનાથી બનેલું હોય છે અને એ જે આપણા ઘૂંટણમાં ક્યારેક શોકની એવી બધી વસ્તુઓ થાય તો એને એબ્ઝોર્બ કરે છે
બીજું આપણું ઘૂંટણ આજુબાજુ લિગામેન્ટથી ટાઇટ લિગામેન્ટ્સથી બનેલું હોય છે, કેમ કે જે આપણું ઘૂંટણ છે એ સૌથી વેટ બેરિંગ જોઈન્ટ છે. તમારા આખા શરીરનું વજન ખાલી ઘૂંટણ સહન કરે છે, તો એને કુદરતે એ રીતના બનાવ્યું છે કે એનામાં એટલી કેપેસિટી છે કે એનું વેટ સહન કરી શકે. જી ચોક્કસપણે, જે રીતે આપણે વાત કરી ઘૂંટણના સ્ટ્રક્ચરની, જ્યારે આજકાલ સામાન્ય જોવા મળતી બીજી એક સમસ્યા હોય તો એ છે ઘૂંટણનો દુખાવો. તમારી આસપાસ જ એવા કેટલા બધા વ્યક્તિ મળી આવશે જેવું કહેતા હોય કે ચાલવામાં તકલીફ પડે છે અથવા દાદર ચડવામાં તકલીફ પડે છે કારણ કે ઘૂંટણનો દુખાવો. તો આ જે ઘૂંટણનો દુખાવો છે તે શાને કારણે થાય છે, મૂળભૂત એના જે લક્ષણો છે એ શું હોય છે, અને જે ઘૂંટણનો દુખાવો છે તે વ્યક્તિઓને શાને કારણે થાય છે, શું કહેશો ડોક્ટર આફરીન? સૌથી વધારે જો આપણે જોઈએ તો આજના જે ટ્રેન્ડ છે, ઘૂંટણનો દુખાવાના ઘણા બધા કારણો હોય છે. કોઈ એક સ્પેસિફિક રીઝન એવું નથી હોતું કે જેના લીધે ઘૂંટણનો દુખાવો થાય, પણ અત્યારે જે આપણે સૌથી વધારે જોઈએ છે એ છે ઘૂંટણનો ઘસારો, કે જેને આપણે સાયન્ટિફિક લેંગ્વેજમાં આર્થરાઇટિસ કહીએ છીએ. આર્થરાઇટિસ બી ઘણા બધા કારણના લીધે હોય છે, પણ એનું સૌથી મૂળભૂત કારણ છે કે એ એજિંગનો એક પ્રોસેસ છે. પણ જો આપણે થોડા વર્ષ પહેલાંની વાત કરીએ તો આ જ ઘૂંટણનો દુખાવો 50, 55 કે 60 વર્ષની ઉંમર પછી થતો હતો, પણ અત્યારે એનો ટ્રેન્ડ ચેન્જ થઈને 30, 35 કે 40ની ઉંમર પછી હવે ઘસારો શરૂ થઈ ગયો છે. અત્યારે જો રિસર્ચ પ્રમાણે આપણે જોઈએ તો જે આર્થરાઇટિસનું જે ટ્રેન્ડ છે એ સૌથી વધારે ઓબેસિટી એટલે કે જાડાપણું, એના લીધે જે ઘૂંટણ પર સ્ટ્રેસ આવે છે એના લીધે આર્થરાઇટિસનો દુખાવો થાય છે. આર્થરાઇટિસમાં જે આપણા ઘૂંટણ છે એની વચ્ચે, જેમ મેં તમને જણાવ્યું કે એ બે ઘૂંટણની વચ્ચે એક કાર્ટિલેજ હોય છે કે જે ફાઇબ્રસ ટીસ્યુની બનેલી હોય છે, તો એમાં થાય છે એવું કે તમારો જે શરીરનો વજન હોય એ આખો તમારા ઘૂંટણ પર આવે છે, અને એના લીધે ઘૂંટણ પર એક મેકેનિકલ સ્ટ્રેસ પડે છે, અને જેના લીધે એ કાર્ટિલેજ જે છે એનામાં વેર અને ટેર, જેમ કે એનામાં ડીજનરેશન જલ્દી આવે છે. જ્યારે એ કાર્ટિલેજ ડીજનરેટ થાય છે તો તમારા જે બે હાડકા છે એની વચ્ચે ઘસારો થાય છે અને એટલે તમને દુખાવો થાય છે. આર્થરાઇટિસ વધારેમાં વધારે 40 કે 45ની ઉંમર પછી થતો હોય છે, અને એના લક્ષણો એવા છે કે તમારા ઘૂંટણમાં સોજા આવી જાય, તમારો પગ સરખી રીતના વળે નહીં, તમે દાદર ચડો છો કે તમે દાદર ઉતરો છો તો ત્યારે તમને એમાં તકલીફ પડે, તમે નીચે પલોટી બેસવાની કોશિશ કરો છો તો તમે બેસી નથી શકતા. એટલે આર્થરાઇટિસનું સૌથી, અને આર્થરાઇટિસમાં ઘણા બધા સ્ટેજ હોય છે જેને આપણે ગ્રેડ 1, ગ્રેડ 2 અને ગ્રેડ 3 આર્થરાઇટિસ તરીકે ઓળખીએ છીએ. આગળ આપણે વાત કરશું કે આપણે એની ટ્રીટમેન્ટ કઈ રીતના કરવી જોઈએ. બીજો જે ઘૂંટણનો દુખાવો છે એને આપણે કહીએ છીએ પટેલો ફિમોરલ સિન્ડ્રોમ, કે જે આપણને યંગસ્ટર્સમાં જોવા મળે છે, જેમાં એનું એજ ગ્રુપ હોય છે 20 થી 40 વર્ષની ઉંમર. એમાં જેમ મેં આગળ તમને સમજાવ્યું કે આપણા ઘૂંટણની જે ઉપર ઢાંકણી હોય એની નીચે એક કાર્ટિલેજ હોય છે, તો જે સ્ટુડન્ટ્સ કાં તો જે યંગસ્ટર્સ સ્પોર્ટમાં ઇન્વોલ્વ છે, જે રનિંગ કરતા હોય છે, એ લોકોમાં આ સૌથી વધારે માત્રામાં જોવા મળે છે. કેમ કે એટલો બધો સ્ટ્રેસ પડે છે એની ઉપર કે એ જે કાર્ટિલેજ છે એ ડીજનરેટ થાય છે, અને એના લીધે એ લોકોને દુખાવા થાય છે, તકલીફ પડે છે, ચાલવામાં તકલીફ પડે છે. અને સૌથી વધારે જ્યારે આ સિન્ડ્રોમની આપણે વાત કરીએ તો એક લોકલાઇઝ પેઇન થાય છે એ લોકોને. એ લોકો એક સ્પેસિફિક પાર્ટ નથી કહી શકતા કે મને અહીંયા જ તકલીફ થાય છે. વધારે એવું જોવામાં આવે છે કે ઘૂંટણનો જે આગળનો ભાગ હોય છે ત્યાં એ લોકોને દુખાવો થતો હોય છે, અને વધારે જ્યારે પણ દાદર ચડવા કે ઉતરવાની સૌથી વધારે આમાં તકલીફ પડે છે. બીજું આપણે વાત કરીએ તો બર્સાઇટિસ અને ટેન્ડિનાઇટિસ એવી એક કન્ડિશન છે આપણા ઘૂંટણમાં, કે આપણું જે ઢાંકણી છે એની ઉપર એક બરસા બનેલું હોય છે કે જે પાણીથી ભરેલું હોય છે. એ આપણને કોઈપણ જર કે આપણને કોઈપણ સડનલી આંચકો લાગે છે ઘૂંટણની ઉપર તો એ આપણને એનાથી સપોર્ટ કરે છે. તો એમાં જ્યારે કોઈ તકલીફ પડે છે અથવા એમાં જ્યારે કોઈ સોજો આવે છે અથવા પાણી ભરાઈ જાય છે તો એને આપણે બર્સાઇટિસ કન્ડિશન કહીએ છીએ. એ વધારે જે પોતા મારતા હોય કે એવી જે એક્ટિવિટી કરતા હોય એમાં વધારે જોવા મળે છે. જેમ કે આપણા ઘરમાં કોઈ કામવાળા હોય છે જેમનો આખો દિવસ આ એક જ કામ હોય છે કે એમણે પોતા મારવાનું છે, તો કન્ટિન્યુઅસલી એક જ સ્ટ્રક્ચર ઉપર એટલું બધું પ્રેશર આવે છે જેના લીધે ઇન્ફ્લામેશન થઈ જાય છે અને એના લીધે એમને દુખાવો થાય છે. બીજું આપણે વાત કરીએ તો અમુકવાર અમુક લોકોને ઘૂંટણની પાછળના ભાગમાં દુખાવો થતો હોય છે, તો આપણે એને સિસ્ટ કહેવાય છે. એ સિસ્ટ પાણીથી ભરેલું હોય છે અને એના લીધે પણ દુખાવા થઈ શકે છે. અમુક વખત
બેક પેઇન કોઈને થતું હોય અને બેક પેઇનમાં અમુક વાર લોકો એવું કહે છે કે મારી ગાદી ખસી ગઈ, મને પગમાં દુખાવો આવે છે, તો અમુક વાર ઘૂંટણનો દુખાવો એવો પણ હોઈ શકે કે જે બેક પેઇનના લીધે હોય છે. એટલે ઘૂંટણમાં કોઈ એવી પેથોલોજી નથી હોતી કે ઘૂંટણમાં દુખાવો હોય, પરંતુ એમની કમરમાં કોઈ ગાદીની એવી તકલીફ હોય એના લીધે પણ એમને ઘૂંટણમાં દુખાવો આવી શકે. અને છેલ્લે જો આપણે વાત કરીએ તો ગાઉટ, એ કોમનલી આજકાલ આપણે સાંભળીએ કે આને ગાઉટ થઈ ગયું છે, તો આપણે એને સમજશું કે એ શું હોય છે. ગાઉટ એક એવી કન્ડિશન છે કે જેમાં તમારા શરીરના જે સાંધાઓ છે એમાં યુરિક એસિડનું ડિપોઝિશન વધારે થઈ જાય છે. યુરિક એસિડ કે જે પ્રોટીન જે તૂટે ત્યારે એ યુરિક એસિડ બને છે. એટલે યુરિક એસિડ જ્યારે ગાઉટ જે થાય છે ત્યારે બધા જ સાંધાઓમાં યુરિક એસિડ ભરાઈ જાય છે, જેના લીધે સાંધામાં સોજા આવી જાય છે અને વળવામાં તકલીફ પડે છે, ચાલવામાં તકલીફ પડે છે. એ બધા જે સિમ્પટમ્સ છે એ આપણને ગાઉટમાં જોવા મળે છે. ત્યારે એવા પેશન્ટને એવું સજેશન આપવામાં આવે છે કે તમારે પ્રોટીનવાળી વસ્તુઓ વધારે નહીં ખાવી જોઈએ. જી ચોક્કસપણે દર્શક મિત્રો, ખૂબ સરસ રીતે અને વિસ્તૃત રીતે ડોક્ટર આફરીને આપણને માહિતી આપી કે જે ઘૂંટણનો દુખાવા છે તે શેને કારણે થાય છે, તેના કયા કયા કારણો હોય છે. હવે જો ઘૂંટણનો દુખાવો થતો હોય ત્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે લોકો એને અનદેખો કરે છે અથવા ધ્યાન નથી આપતા, ત્યારે આ દુખાવો વધી પણ શકે છે. ત્યારે બીજો એક પ્રશ્ન ચોક્કસપણે આપને એ પણ પૂછવા માંગીશ કે જ્યારે આ ઘૂંટણનો દુખાવો ધારકો કોઈ વ્યક્તિને થયો હોય તો એવી કઈ કઈ વસ્તુઓ છે જે વ્યક્તિએ બિલકુલ ન કરવી જોઈએ, છરાક પણ ન કરવી જોઈએ, શું કહેશો? જ્યારે પણ તમને ઘૂંટણનો પહેલે તો આપણે એ જ કોશિશ કરવાની છે કે આપણને ઘૂંટણનો દુખાવો થાય જ નહીં. પણ અત્યારે જો કોઈને ઘૂંટણનો દુખાવો છે તો સૌથી પહેલાં તમારે ડેલીમાં એક્સરસાઇઝ કરવી જોઈએ. તમને એવું લાગતું હશે કે એક્સરસાઇઝ તમને બહુ હેલ્પ નહીં કરે અથવા તમને થોડીક આલસ આવશે કે હું એક કલાક કેવી રીતના કાઢું એક્સરસાઇઝ માટે, પણ જો તમે 2-3 દિવસ પણ તમારી ડેલી લાઈફમાં એક્સરસાઇઝ સ્ટાર્ટ કરશો તો પણ તમને એનાથી ખૂબ જ બેનિફિટ લાગશે કે મને આનાથી ખૂબ જ સારું લાગે છે. તો તમે જે આપણે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે અમુક એક્સરસાઇઝ અમે તમને બતાવવાની ટ્રાય કરી છે કે જે અમુક જનરલ બેઝિક એક્સરસાઇઝીસ છે કે જે તમારે તમારી ડેલી લાઈફમાં તમે ઘૂંટણના જો દુખાવા હોય તો તમે કરી શકો છો. ડેલી એક્સરસાઇઝ જો તમે તમારા રૂટીનમાં ટ્રાય કરશો કરવાની તો તમને એનાથી ઘણો બધો બેનિફિટ થશે. બીજું કે જેને પણ ઘૂંટણનો દુખાવો છે એને વધારે ચાલવાનું અવોઈડ કરવું જોઈએ, કેમ કે જ્યારે તમે ચાલો છો તો તમારું આખું બોડીનું જે વેટ છે એ બધું તમારા ઘૂંટણ ઉપર આવે છે. એટલે તમારે એવી કોશિશ કરવી જોઈએ કે તમે સાયકલિંગ કે એવી એક્ટિવિટીઝ છે એ વધારે કરો. જો તમે કોઈ સ્પોર્ટ્સ પર્સન છો ને તમે જિમમાં જાઓ છો તો તમારે ઓલવેઝ જે ટ્રેડમિલ હોય છે, જે વોકર લોકો કરતા હોય છે, જો તમને ઘૂંટણનો દુખાવો હોય તો તમારે એ ટ્રેડમિલ અવોઈડ કરવાનું હોય છે. બીજું કે તમારે નીચે બેસવાનું અવોઈડ કરવું જોઈએ. લાંબો સમય સુધી કોઈ પણ એક પોઝિશનમાં તમારું જોઈન્ટ નહીં રાખવાનું. તમે સપોઝ કોઈ ઓફિસમાં વર્ક કરો છો તો 1-1.5 કલાકમાં તમારે એકવાર ઊભા થઈને એક રાઉન્ડ માર્યાવાનું કે તમારો જે જોઈન્ટ છે એ થોડોક ખુલ્લો થઈ જાય. અને ક્રોસ લેગ જે પલોઠી વાળીને આપણે નીચે બેસીએ છીએ, જો દુખાવો વધારે હોય તો એ એક્ટિવિટી નહીં કરવી જોઈએ. જો ડાયટ વિશે આપણે વાત કરીએ તો અગર ઘૂંટણનો દુખાવો તમને છે તો તમારે જે આથાવાળી વસ્તુઓ છે એવી વસ્તુઓ નહીં ખાવી જોઈએ. વાસી ખોરાક છે એ તમારે અવોઈડ કરવો જોઈએ લેવાનો, કે તમે સવારે બનાવેલું છે તમે રાતના ખાઈ લો. બ્રેડવાળી જે વસ્તુઓ હોય છે એ તમારે નહીં લેવી જોઈએ. સોડા છે, મેંદો છે, એ બધી વસ્તુઓ તમારે અવોઈડ કરવી જોઈએ. જી ચોક્કસપણે. તો દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી રહ્યા હતા ફિઝિયોથેરાપી વિશે અને ખૂબ જ સાદી અને સરળ ભાષામાં આપણને તેમની સમજ આપી ડોક્ટર આફરીન જાસાણીએ. ડોક્ટર આફરીન આ ચર્ચામાં અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતો આજનો આપણો વિશેષ કાર્યક્રમ કે જેમાં આપણે ફિઝિયોથેરાપીને લઈને ચર્ચા કરી રહ્યા હતા. સાથે સાથે આજકાલ જે સૌથી મહત્વની અને સામાન્ય સમસ્યા લોકોમાં જોવા મળી રહી છે કે ઘૂંટણનો દુખાવો, તો તે શેને કારણે થાય છે, તે થાય તો શું ન કરવું જોઈએ, અને સૌથી પહેલા તો એ થાય જ નહીં એના માટે કયા કયા પ્રયાસો કરવા જોઈએ, એની વિશેષ અને વિસ્તૃત ચર્ચા આપણે કરી રહ્યા હતા. વધુ વિશેષ કાર્યક્રમો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી નાઝનીનને આપશો રજા. નમસ્કાર. હીરાબાગ વરાછાનું ફક્ત સ્ત્રીઓ માટેનું અને ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા ચાલતું એકમાત્ર ફિટનેસ સેન્ટર. વજન વધારવા અને વજન ઘટાડવા માટે વ્યક્તિના કામને અને સમયને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત ડાયટ પ્લાન આપવામાં આવે છે. વજનમાં જરૂરી અને તાત્કાલિક નોંધપાત્ર ઘટાડા માટે ગ્રુપ એક્સરસાઇઝ જેવી કે એરોબિક્સ અને ઝુમ્બા કરાવવામાં આવે છે, જેથી સ્ફૂર્તિમય અને આનંદિત જીવન જીવી શકાય, સામાજિક અને માનસિક તણાવને દૂર કરે અને શરીરને તંદુરસ્ત રાખે તેવી મુદ્રા અને યોગા. વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે સ્પેશિયલ ડિઝાઇન કરેલી કસરતો અને સાધનો. એક જ સેશનમાં 2-3 ઇંચ નો ઘેરાવો ઓછો કરે એવા અતિ આધુનિક મશીનો જેમ કે વાઇબ્રેશન અને કેવિટેશન. સહયોગ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર એક્સપેન્ડ્સ યોર હોરાઇઝન્સ.